ઉપર કહી શક્યા છે કોઈ કોઈને રોક્યા નથી કોઈ કોઈ ટોક્યા નથી પણ આ કાર્યક્રમ પૂરો થયો હું તો સ્ટેજ ઉપર હતો અને સ્ટેજ ઉપર બેસી અને ત્યાં લોકોની રજૂઆત સાંભળતો હતો અને ત્યાંથી નીચે ઉતર્યા પછી બે લોકો એ એમના અંગત કારણસર એક ગાળા ગાળી કરે અને માથાકૂટ બબાલ કરે આજે માથાકૂટ અને બબાલ જે થઈ એટલે તમે એમ ના માનતા કે કોંગ્રેસ આવ મરી જી છે આ વાગોળ ના દેવી છે કોંગ્રેસ વાગોળ ને ઓળખો છો વાગોળ છે ને એ દાડે હોય તો મોટી લટકતી હોય અને જેવી રાત પડે એટલે ઉડવાનું ચાલુ કરે આ વાગોળ ના જેવી કોંગ્રેસ હોય કે આપના કાર્યકર્તા હોય આ જોયું તમે ભણમતવતા એક મન દાખલો મેં આમ ચોપડીએ મારે આવતી કે બે બિલાડીઓ હતી અને કોઈના ઘરમાંથી રોટલો લઈને આવી રોટલો લઈને તો આવી પણ બહાર આવી અને વઢવા મળી રોટલા વેચવા માટે કે પેલો કરે એટલે આ એક ભોંદરો હતો ને ઝાડ ઉપર બેઠો હતો એને જોયું કે આ ગાંઠા હતો એટલે એમણે બિલાડીને કીધું ચમ વઢો છો તો કે અમારા રોટલા નો ભાગ પાડવો છે તો કે આમાં જો હું છું ને હું ન્યાયાધીશ તમે મને રોટલો આલી દો હું તમને બે હરખા ભાગ કરીને આલી દઉં એને એક તાજું લાવ્યું અને રોટલો હતો રોટલાના બે ભાગ કરે એક કટકો મોટો રાજ્યો ને એક રાજ્યો નોન પર તાજવા તોડ્યો એટલે જે મોટો મોટો ટુકડો હોય નમી જાય ને એટલે મોટો ટુકડા બાજુનો તાજવો નમો એને એટલે મોટો ટુકડા માં એને જોરથી ભટ દિન ભટકું ભર્યું એટલે જે મોટો ટુકડો હતો નોનો થઈ ગયો નોનો હતો મોટો થઈ ગયો ફેર તોડ્યો એટલે વળી પેલો મોટો હતો નમે એટલે ફેર ભટકું ભર્યું આ બિલાડીઓ જોઈએ જ રહી અને એમ કરતા કરતા ઘડે બટકા ભરી ભરી વોદરો જઈ આખો રોટલો ખાઈ ગઈ પેલી બિલાડીઓ છે ને આ વૃત્તિ વાળા લોકોએ કે આ જબર ઘાટ આવ્યો છે લાંબે સમાજો ને હોમ હોમ લઈ દઈએ આ એના માટેનો પ્લાન ઘડ્યો છે આપણે વાતને સમજી લઈએ મિત્રો 14 દિવસ વિધાનસભા મત વિસ્તારના 54 સમાજ મારા માટે ભગવાન છે અને મારે આજે આપને અધ્યક્ષ સાહેબ ની હાજરીમાં કહેવું છે કે સાહેબ તમે મને 2012 ની અંદર વિધાનસભાની ટિકિટ આપી હતી અને આ 10 વર્ષના ગાળાની અંદર દિયોદરમાંથી જાતિવાદનો રાજકારણને મૂળમાંથી ઉકેલીને ફેંકી દીધું છે આજે 7મી તારીખે જે બનાવ બન્યો એ દુખદ છે અને હું વખોડું છું એનાથી હું દુખી પણ છું અને દિલગીર પણ છું પણ મારે આપને ધ્યાન દોરવું છે કે કેમ કાવતરો રચણો છે નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન એમને ભલે આપણે ઓછી સીટ વાલીએ પણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌથી વધારે લાગણી જો નરેન્દ્રભાઈ ને હોય તો બનાસકાંઠા માટે એ બનાસકાંઠાને ઇઝરાયલ બનાવવા માંગે છે સાહેબ એના સાક્ષી છે સાહેબ જોડે એમને હું તો અમને નથી મળતો પણ અનેક મીટિંગો કરી છે એટલી લાગણી નરેન્દ્રભાઈ ને બનાસકાંઠા માટે છે અને બનાસકાંઠામાં સૌથી વધારે લાગણી મારે જાતિ કહેવું છે પણ દિયોદર વિસ્તાર પ્રત્યે છે અને તમે જોઈ શકો છો કે મોદી સાહેબ જ્યારે અંબાજી આયા ત્યારે એમણે મારી પીઠ થાબડી હતી મારી નથી થાબડી દિયોદર વિસ્તારની જનતાની પીઠ એમણે થાબડી હતી બનાસકાંઠાની જનતાની પીઠ એમણે થાબડી હતી સાહેબે જ્યારે ડેરીમાં ઉદઘાટનમાં લાયા હેલીપેડ ઉપર હું સત્કારમાં ગયો હતો તારે એમણે મારું આ બવડું પકડ્યું છે એ બવડું મારું નથી પકડ્યું હું તો નિમિત્ત છું એ બવડું દિયોદર વિસ્તારની 54 સમાજ અને બનાસકાંઠાની 18 આલમનું અમને બવડું પકડ્યું છે જયારે વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં આવ્યા હતા દેવદરબાર અને એ વખતે એમણે એમના ભાષણમાં કહ્યું હતું મેં તો ખાલી એટલું જ કીધું હતું કે મન કે કેસાજી બનાસકાંઠા બધું બરાબર એટલે મેં કીધું સાહેબ પાણી બધા માગે છે
અને એટલે એમણે નોમ હાથે કીધું હતું કે કેસાજી મારા વતી બધાને ખાતરી આપી દેજો. આ જે દિયોદર અને બનાસકાંઠા માટે મોદી સાહેબની લાગણી છે એ લાગણી કેવી રીતે દુભાય એનો કોંગ્રેસ અને આપ દ્વારા વ્યવસ્થિત પ્લાન બનાવવામાં આવ્યો છે. મારી આપને વિનંતી છે, હું આ વિસ્તારના નહીં પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને ગુજરાતના આ બંને સમાજ અને 54 ને 18 આલમને હું નમન કરું છું, વંદન કરું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી જે ઉશ્કેરણીજનક વાત કરવામાં આવી છે પણ તમે જે સંયમ આવ્યો છે સંયમ બદલ હું આપ સૌને વંદન પણ કરું છું, નમન પણ કરું છું. આ તમારા ધીરજની કસોટી છે. મિત્રો, તમે એક વિચાર કરો કે દિયોદર વાંજના પટેલ નો જે સંસ્થા છે એ સંસ્થાની અંદર દિયોદર તાલુકાના લગભગ 150 થી 200 છોકરા છોકરીઓ ઠાકોરોના ત્યાં અભ્યાસ કરે છે. આપણા જટિયા બધાના ભેગા ગું થયેલા છે. આને કેવી રીતે જુદા પાડવા માટેનો પ્લાન છે અને કોંગ્રેસ અને આપની હંમેશા નીતિ છે કે ભાગલા પાડો અને રાજ કરો. જે એમના માટેની છાપ છે કાયમ પૂરી એના માટે મકાન છે એમાં કોઈ તમે ન જોડાઓ એવી મારી વિનંતી છે. અને આજે અમે ત્રણેય આ જિલ્લાના આગેવાનો ભેગા થયા છીએ કે સાહેબ આ વિઘટનકારી જે લોકો લડાઈને રાજ કરવા માંગે છે આવતીકાલે 15 ઓગસ્ટ છે, સ્વાતંત્ર દિવસ છે, દેશ આઝાદીનો અમૃત કાળમાંથી પસાર થઈ રહ્યો છે, તો આપણે પણ એ સંકલ્પ કરવો પડે કે અંદરો અંદર વઢાડનારાઓનો આ જિલ્લામાં કોઈ સ્થાન નથી બતાવી દેવું પડે અને એના મારા ફાળે જે કઈ કરવાનું થતું હોય જે કઈ ભોગ આલવાનો થતો હોય એ આલવા માટે પણ હું આપને ખાતરી આપું છું. હમ રહે યા ન રહે માં ભારતી તેરા વૈભવ અમર રહે. ભાજપ આપણા એ સંસ્કાર છે કે 18 આલમ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ આ મોદી સાહેબે આપણને આલેલા સંસ્કાર છે. ભાઈને ભાઈથી જુદા પાડવા એ એમના સંસ્કાર છે, એમના સંસ્કાર એમને મુબારક હો. આપણે આ જિલ્લાની આ તમામ કોમો એક થઈ અને મોદી સાહેબે જે નક્કી કર્યું છે આપણું શું લક્ષ છે. સત્તા એ આપણું અંતિમ લક્ષ નથી, સિંહાસન અમારા અંતિમ લક્ષ નહીં હૈ, પણ માં ભારતી પરમ વૈભવના શિખરે બિરાજમાન થાય, ભારત વિશ્વ ગુરુ બને, ભારતનો વિશ્વમાં જય જયકાર થાય એ આપણું અંતિમ લક્ષ છે. મોદી સાહેબે 2047 માં જયારે દેશ 100 વર્ષ આઝાદીને પૂરા કરે ત્યારે ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવે તમન્ના રાખી છે. અને તમન્ના રાખી હોય તો દિયોદર વિસ્તાર પણ વિકસિત વિસ્તાર બને એ મારો સંકલ્પ છે. અને ભગવાનને હું પ્રાર્થના કરું કે આ નરેન્દ્રભાઈનું કામ છે, હું જે પાણીનું કામ કરું છું એ મારો ગુનો છે. હું જયારે 12 થી 17 ધારાસભ્ય હતો અને શંકરભાઈ ચૌધરી સાહેબ જયારે આરોગ્ય મંત્રી હતા એ વખતે તે એમને 56 દિયોદર વિસ્તાર માટે પેટા આરોગ્ય કેન્દ્રો મંજૂર કર્યા હતા, એનું હજી કામ શરૂ નથી થયું. મેં વહીવટી તંત્રને તાકીદ કરી છે કે આગામી દિવાળી પહેલા બધાનું કામ શરૂ થઈ જવું જોઈએ, એ મારો ગુનો છે.
दियोजन नी अंदर और जे रेलवे ब्रिज बनी रहे जे हूं जारे धारा छे भारती हस्तर मा तो तारे होल मा मंजूर थयो तो हजी आनु उद्घाटन नथी थई शक्यू। आपणे सरकार ने कह्यु छे के दिवाळी पहेला मारे एनु उद्घाटन करवु छे। आ मारो गुनो छे। आपणे नक्की कर्यु छे। तमने पण मैं हाथ जोड़ी ने कीधु छे अने साहेब ने तो गमतो तो कीधु कीधु भाई हवे तमे व्यक्तिगत प्रोग्रामो में तमारा कोई तो लगन के हूं होय तो कदाच मु ना आई सकू तो माफ करजो। लगन में तमे आवो तमे चार ढोल वगाड़वा दो हम अहीं करवाना करवाना तो मत तो ये कीधु पण आपणे विकास करवो छे देश नी हाथे। आ विस्तार बना दियोदर तालुको दियोदर विस्तार ने बनासकांठा विस्तार ए बाकी ना रहे ए नेम करी दे એટલે ધારાસભ્ય તરીકે પૂરે પૂરો હું સમય આપી શકું એટલા માટે તેની વિનંતી કરી છે। એ વિનંતી કરી હું ગામડે ગામડે શાળાઓમાં બેસી અને 125 ગામોના લોકોના પ્રશ્નો જાતે હળવાનો મેં નિર્ણય કર્યો છે। એ મારો ગુનો છે અને જો એ ગુનો એ કહેતા હોય તો એ લોકો કાન ખોલીને હંભળી લે। दियोदर माटे ने बनासकांठा माटे पौणी माटे मारी मारी जे मेहनत से आज थी चार गणी वधी जशे। विकास माटे जे मु मथी रह्यो छुं एमा एक कलाक जे हुं तो छोकरो पण एक कलाक हुं घुमाई साहेब करी दी પણ મારી આપને વિનંતી છે મને ઘણા કહે કે સાહેબ અમારે શું કરવું મેં કીધું કોઈ કરવું નથી એક જ તૈયારી રાખો કે આવનારી લોક નરેન્દ્રભાઈના દિલને દુભાવવાની જે લોકોએ કોંગ્રેસ આપે પ્રયત્ન કર્યો છે એના માટે મનમાં ગોંઠ વાળીને જો પાડાના વોકે કોને પાડાના વોકે પખાલીને દામ ન હોઈ શકે મનમાં નિર્ધાર કરીને જો લોકસભાની ચૂંટણીની અંદર દિયોદરના ઇતિહાસની અંદર લીડ ના મળી હોય એટલી લીડ ભાજપને આવી।